થોડા દિવસ પૂર્વે જામજોધપુરના નરમાણાની મહિલાની છેડતી કરી પોલીસમેને ફડાકા ઝીક્યા હોવાની ઘટના સામે આવી હતી, જેને લઈ જામનગરમાં રઘુવંશી યુવા સંગઠન રાજકોટ તેમજ જામનગર ટીમ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને ગુનેગાર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। સમગ્ર ઘટના મુજબ 32 વર્ષીય લોહાણા જ્ઞાતિના મહિલા એક્ટિવા લઈ પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ તેણીને રસ્તામાં રોક્યા હતા અને હાથ પકડી છેડતી કરી હતી। આ ઘટના બાદ ફરિયાદ નહીં કરવા અને સમાધાન કરવા માટે ચર્ચા થઈ હતી। આ સમયે મહિલાએ પોતાના ઘેરે સમાધાન માટે આવવા જણાવતા પોલીસ કર્મચારીએ મહિલાને ફડાકો ઝીંકી દીધો હતો। મણા દવલ્લી ગયા હતા ગાયનું, ન્યાતી વર્તિકલે ગાડી ઉભી એ ન્યા હતા મેડિકલમાં છે। હું વર્તિકલે ન્યા ગા સમાણા નરમાણા વચ્ચે રોડ ઉપર ગાડી ઊભી રાખીને એને એમ કીધું ગાડી ઊભા રાખો, તો ઊભા રાખ્યો। મેં કીધું શું થયું, તો કે તમે ઊભા રાખજો। ઊભા રાખ્યા પછી કે આ આપણે બેન કે ગોટાવું છે ને હાલવીએ। મેં પાછળથી એક ગાડી આવતા મારુતિ, મેં બોલી તો મારુતિ પહેલાં મેં નીકળી ગયા છે, તો રોડ ઉપર આવીને ફોન કર્યો, આવો તો ગાડી ગોઠવાઈ ગયું છે, લાઈટ વહી ગયું। પછી મારા ઘરવાળા મને પછી ઘરે ઘરે જઈને એને ઘરવા મારા ઘરવાળાને એને ભાઈને બોલાવ્યા, એને હું તો એ કે આવી રીતના તમારા ભાઈ એવી રીતના કર્યું છે, સરપંચને બોલાવ્યા। આજે રઘુવંશી યુવા શક્તિ સંઘના રાજકોટ ટીમ તેમજ જામનગર જિલ્લા સંગઠનની ટીમ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। થોડા દિવસ પહેલાં રઘુવંશી સમાજના એક મહિલા પર પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ જાડેજાએ છેડતી કરી અને બે લાફા માર્યા હતા। આ સમગ્ર ઘટના જામનગર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને તેમજ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે, કારણ કે જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સમગ્ર ગુજરાત પોલીસના બેડા પર કલંક લાગતો હોય છે, તો સમાજનું કે તમામ પ્રજાનું મોરલ ડાઉન થતું હોય છે। તો આ મહિલાને રઘુવંશી સમાજના મહિલાને ન્યાય મળે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને તાત્કાલિક એના સસ્પેન્ડના પગલાં જો ન લેવાના તો રઘુવંશી યુવા શક્તિ સંઘ 33 જિલ્લામાં રેલીનું આયોજન કરશે અને ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન રજૂઆત કરશે।